નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8ના ગુજરાતી વિષયમાં પાઠ 12 નવા વર્ષના સંકલ્પો સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તેમાં પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1, તમે સંકલ્પો ક્યારે કરો છો? તેમાં જવાબ આવશે, હું નવા વર્ષના દિવસે અને જન્મદિવસના દિવસે સંકલ્પો કરું છું. 2, વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય છે એવું લેખક કેવી રીતે કહે છે? તો તેમાં જવાબ આવશે, લેખક રોજ 7ને બદલે 5 વાગ્યે ઉઠે તો વર્ષે 72 કલાક બચે ને 50 વર્ષ ઉઠવાનું બચે અને 50 વર્ષની જિંદગીમાં 36,000 કલાક બચે. એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી લેખકની જિંદગીમાં 4 વર્ષ જેટલો વધારો થાય. 3, ચા છોડી દેનાર માણસના સંયમનો મહિમા દિશ દિશામાં ગાજી રહ્યો, પાઠના આધારે વિધાન સમજાવો. તો જવાબ આવશે, ચા છોડી દેનાર માણસના સંયમનો મહિમા દેશ દિશામાં ગાજી રહ્યો, કેમ કે તેમનો સંકલ્પ માતા પિતા બહેન કે મિત્રોની મશ્કરી છતાં જીવતો રહ્યો. 4, તમે લીધેલા સંકલ્પોની યાદી બનાવો. તો તેમાં જવાબ આવશે, ક્યારેક ખોટું ન બોલવું, રોજ સવારે નિયમિત રીતે 7 વાગ્યે જાગી જવું. 5, તમે લીધેલા સંકલ્પોમાંથી કોઈ એક સંકલ્પ પાળવાના ફાયદા જણાવો. તો તેમાં જવાબ આવશે, રોજ સવારે વહેલા ઉઠવાના લીધે મને ઘણા ફાયદા થયા, જેમ કે દરેક કામ માટે યોગ્ય સમય કાઢી શકાય, શરીરમાં સ્ફૂર્તિ રહે તેવા ફાયદા જણાયા. 2, નીચેનો ફોકરો વાંચો. ફોકરાના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો મિત્રો, ફોકરો આપેલો છે તે મુજબ નીચે પ્રશ્નો છે એમના જવાબ આપવાના રહેશે. તેમાં 1, વહેલી પરોઠનું ઝાકળ એટલે શું? તો જવાબ આવશે, વહેલી પરોઠનું ઝાકળ એટલે જેમ સૂર્ય ઉગતાની સાથે જ અદૃશ્ય થઈ જાય છે, તેમ નવા વર્ષના સંકલ્પો પણ લાંબા સમય સુધી ટકી શકતા નથી, તે પણ અદૃશ્ય થઈ જાય છે. 2, નવા વર્ષના સંકલ્પોને વૈશાખના મંટોળિયાની સાથે કેમ સરખાવ્યું છે? તો જવાબ આવશે, નવા વર્ષે લીધેલા સંકલ્પો વૈશાખના મંટોળિયાની જેમ સમય જતાં વિખરાઈ જાય છે, એટલે નવા વર્ષના સંકલ્પોને વૈશાખના મંટોળિયાની સાથે સરખાવ્યા છે. 3, શિયાળામાં શરદી આપણા શરીર પર પકડ જમાવે છે, આ વાક્યને લગતો રૂઢિપ્રયોગ ફકરા માટે શોધીને લખો. તો જવાબ આવશે, શરદીનું મોજું. 4, નિરુત્સાહ શબ્દનો વિરોધી શબ્દ ફકરામાંથી શોધીને લખો. તો જવાબ આવશે, ઉત્સાહ. 5, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો ફકરામાંથી શોધીને લખો. તો પવિત્ર, તેમની સામે જવાબ આવશે પાવન. ઉત્સવ તો જલસા. 3, તમે સાંભળેલ કે વાંચેલ વિનોદી પ્રસંગનું વર્ણન લખો. તો મિત્રો, નીચે મુજબ વર્ણન લખેલું જ છે, તે મુજબ આપણે લખવાનું રહેશે. 4, નીચે આપેલા ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી ફકરો ફરીથી લખો. તો ફકરો આપેલો જ છે, તે મુજબ જ્યાં જ્યાં વિરામચિહ્ન આવતા હોય તે મુજબ ફકરો ફરીથી લખવાનો રહેશે. 5, નીચેનામાંથી દ્વંદ્ર સમાસ ઓળખો અને નીચે લીટી દોરો, જેમ કે વૃક્ષ પર 7-8 પક્ષીઓ બેઠા હતા. તો તેમાં 7-8 અહીં તહી, ભાઈ બહેનના, કૃષ્ણ સુદામા, શાકભાજી, રાત દિવસ, હાડ માસનો લખવાનું રહેશે. 6, નીચેના વાક્યો વાંચો અને સમજો. લાગુ પડતા રૂઢિપ્રયોગ કૌંસમાંથી શોધીને લખો, જેમાં માયા મૂકવી, દશે દિશામાં ગાંજવું, ગાળા બનાવવું, આંખમાં ચમક આવવી, બીજા છટકો, ધૂણ વળગવું. ઉદાહરણ તરીકે, પ્રકાશને દરેક કામમાં નિયમિત થઈ જવાની રટ લાગે. તેમાં જવાબ આવશે, ધૂણ વળગવી. તેમાં 1, પડોશી રાજાએ એકાએક હુમલો કર્યો એ જાણીને રાજાનો ગુસ્સા પર કાબુ ન રહ્યો. તો જવાબ આવશે, મિજાજ છટકવો. 2, કારની રેસમાં તેમણે બધાને મંત્રમુગ્ધ કરી દીધા. તો જવાબ આવશે, ગાડા બનાવવું. 3, તેણે કરેલી શોધ ચારે દિશામાં ખ્યાતિ પામી હતી. તો જવાબ આવશે, દશે દિશામાં ગાંજવું. 4, સંતોએ જીવનમાં મોહમાયા છોડવાની વાત કરી છે. તો જવાબ આવશે, માયા મૂકવી. 5, મેળામાં જવાની વાત સાંભળી મનીષના મનમાં નવો ઉત્સાહ પ્રગટ થયો. તો જવાબ આવશે, આંખમાં ચમક આવવી. 7, સાચી જોડણી વાળો શબ્દ શોધી લખો, જેમાં 1, નિયમિત, 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 જેમાં સાચો જવાબ નિયમિત જે આપેલા જ છે તે મુજબ લખવાનું રહેશે. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો.